જોહાર જય આદિવાસી. હાલમાં અમે હેલોદાપથી જ્યારે મુલગી બાજુ આપણે જઈએ એટલે હેલોદાપથી થોડુંક જ તમે આગળ આવશો તો ઉત્તરતીમાં એક ગામ આવે છે, તો ત્યાં અમે નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છીએ. તો અહીંનું જે લોકેશન છે એટલું સુંદર છે, અને કયું ગામ છે તે નથી ખબર, પણ અહીં અમે જ્યારે ગાડી લઈને આવ્યા ત્યારે અહીંના જે આદિવાસીઓ છે, જે રીતે સ્વાભાવિક છે કે આપણા જે આદિવાસીઓ છે તે બહારનો કોઈ આવે તો એમને ખૂબ જ આશ્ચર્યની નજરે જોઈ છે, તો તે રીતે જ અહીં જે આસપાસના ઘરના લોકો છે તે અમને જોવા લાગ્યા. અહીં જે જગ્યાએ અમે ઊભા રહ્યા છે તે જગ્યાનું લોકેશન હું તમને બતાવું. એટલું સુંદર લોકેશન, આ તમે સામે એક નાની નદી જેવી જોઈ શકો છો, નદી જ કહેવાય કારણ કે પોળી છે એટલે નદી જેવી જોઈ શકો છો, એકદમ સ્વચ્છ પાણી છે. આ સામે તમે જુઓ તો તમને એકદમ ગ્રીનરી એટલે એકદમ લીલુંછમ દેખાશે, જોઈને એવું લાગી રહ્યું છે કે આ જે ઢોરો છે એમના માટે ચારો છે. અને પેલી બાજુ થોડા ઘરો દેખાય છે. અમે જ્યાં એક્ઝેટ ઊભા છે એની સામે કહું તો આ જોઈ શકો છો તમે, સામે એક ઘર છે જે ડુંગર પર બનાવવામાં આવ્યું છે. અને આ વિસ્તારમાં દરેક જગ્યાએ આવા ઘરો તમને જોવા મળી જશે ડુંગર પર. આદિવાસીઓ જેટલું મળે એટલામાં સંતુષ્ટ છે, એમને કોઈ જાતની કોઈ સાથે ફરિયાદ નથી કે કંઈક નથી. આ તમે જોઈ શકો છો એકદમ કાચું ઘર છે, તાતપત્રી લગાવેલી છે અને ડુંગર પર બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ તમે આ બાજુ જોશો તો આ બાજુ આ જે નદી છે એ નદી પર પુલ છે જે ઘણા સમયથી બન્યો હોય એવું લાગે છે, એટલે તૂટેલો દેખાઈ રહ્યો છે. આ તમે સામે ઉપર ટેકરા પર જોશો તો ત્યાં પણ એક ઘર છે. આવા તમને આ વિસ્તારમાં અનેક ઘરો જોવા મળશે. અમે જ્યારે આવ્યા ત્યારે અમને રસ્તામાં અનેક ઘરો એવા જોવા મળ્યા, અને જે ઘરોની બનાવટ છે તે પણ જોશો તમે તો તમને ખૂબ જ આશ્ચર્ય થશે અને ખૂબ જ આનંદ થશે કે કેટલી સરસ રીતે બનાવ્યું છે અને કેટલું સુંદર છે. અહીં આ ગામમાં જવા માટેનો પુલ છે અને આ બાજુ આ ગામ છે. હવે કયું ગામ છે એ નથી ખબર, પણ તમે આ લોકેશન જોઈ શકો છો કે કેટલું સુંદર લોકેશન છે. અહીં નદીનો જે પટ છે, નદીના પટમાં જરા છે પાણીના જે કન્ટિન્યુ વહે છે, અને જ્યારે પાણી ન હોય ત્યારે આ જે પાણી છે એનો પીવા માટે ઉપયોગ પણ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ આપણે જોયું હશે અને ખાસ કરીને નદી કિનારે આપણને આવા જરા મળી આવે છે જેમાં આપણને પીવા માટેનું એકદમ સ્વચ્છ પાણી મળે છે. આ તમે નદીનું પાણી પણ જોઈ શકો છો કેટલું સ્વચ્છ છે તે. અને આ જે સામે ડુંગર દેખાય છે, તો આ જે ગામના લોકો છે એ ગામના લોકો આ ડુંગર પર હોળી સળગાવીને હોળીના તહેવારની ઉજવણી કરે છે. કોઈ જાતનું પ્રદૂષણ નથી, નથી હવાનું પ્રદૂષણ, નથી પાણીનું પ્રદૂષણ, નથી અવાજનું પ્રદૂષણ. જે રીતે સિટીઓમાં 24 કલાક ઘોંઘાટ થતો રહે છે, મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ ધુમાડા કાઢીને પ્રદૂષણ ફેલાવતી હોય છે, જે કંપની છે તે કંપનીનું ગંદુ પાણીનો જે નિકાલ છે તે નદીઓમાં કરીને નદી પ્રદૂષિત કરવામાં આવે છે, તો અહીં તમને એવું કોઈ પણ જાતનું પ્રદૂષણ કે બે ઘડી આપણને લાગી જાય કે ખરેખર અહીં રહી જવું જોઈએ. અને અહીંના આદિવાસીઓ જેટલું મળે એટલામાં સંતુષ્ટ છે, કોઈ જાતનો એમને લોભ નથી, કોઈ પણ પ્રકારની એમને લાલચ નથી, જેટલું મળે એટલુંમાં જીવી લે છે. અને આદિવાસીઓ પ્રકૃતિ સાથે તાલમેલ રાખીને જીવે છે જે સનાતન સત્ય છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો શેર જરૂર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો કરી લેજો, અને આ વિસ્તારમાં આવવાનું થાય તો આ વિસ્તારના આદિવાસીઓને અવશ્ય મળજો. જોહાર જય આદિવાસી.